नमस्कार भाग्य दर्पण में आपनु स्वागत छे, हूं छू कृष्णा। दर्शक मित्रों, सफलता हाथनी रेखाओं नहीं, माथा पर परसेवामांथी मळे छे। तो आजना सुविचार साथे शुरू करीए आपना भाग्यना दर्पण ने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। तो भाग्य दर्पण में अपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती और मार्गदर्शन आपवा माटे आपणी साथे जोड़ाया छे जाणीता ज्योतिषाचार्य अने वास्तुशास्त्री हसितभाई पाठक। हसितभाई, आपनु स्वागत छे। नमस्कार। नमस्कार हसितभाई, सौप्रथम जाणवा मांगीशुं आजना पंचांग विषय शुं कहे छे आजनुं पंचांग। हा, आजना दिवसनी शुभ शुरुआत करीए पंचांगनी जाणकारीथी। आजे वार छे बुधवार, विक्रम संवत 2079 चाली रह्यो छे, तारीख 9 ઓગસ્ટ 2023। આજની તિથિની વાત કરીએ, અધિક શ્રાવણ માસ ચાલે છે તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ ચાલે છે, તેની આજે નવમી છે। આજે છે અધિક શ્રાવણ વદ નવમી। નક્ષત્ર કૃતિકા, યોગ વૃદ્ધિ અને કરણ તૈતી લાવે છે। આજની રાશિ, આજની રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ લ અને ઈ। જો કે સવારે 7:41 પછી રાશિ પરિવર્તન થાય છે અને વૃષભ રાશિ કે જેના નામાક્ષર હોય છે બ વ ઉ તેનો પ્રારંભ થશે। એટલે સવારે જો 7:41 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે અને ત્યારબાદ થાય તો વૃષભ રાશિને પ્રમાણે નામ પાડવાનું રહેશે। આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજના દિવસે સિદ્ધિ યોગ છે, એટલે કે શુભ દિવસ છે, કોઈ પણ ઉત્તમ કાર્ય કરવા માટે અનુકૂળતા રહી શકે। કુમાર યોગ પણ છે અને જ્વાળામુખી યોગ છે। જી, આજની વાસ્તુ ટીપ કઈ છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ કે વાસ્તુમાં દિશાઓનું ખૂબ મહત્વ છે, એમાં પણ ખાસ કરીને દરેક દિશામાં ખાસ વિશેષતા હોવી જોઈએ। તો વાસ્તુશાસ્ત્રમાં એમ કહ્યું છે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં ઢાળ હોવો જોઈએ, નીચાણ હોવું જોઈએ, એ ભાગ હલકો હોવો જોઈએ અને પ્રકાશિત હોવો જોઈએ। દરેક શાસ્ત્રમાં કોઈ પણ માહિતી આપવામાં આવી હોય, કોઈ સૂત્ર આપવામાં આવ્યા હોય તો તેની પાછળના વિશેષ કારણ હોય છે અને તે સમજવું જરૂરી છે કે શા માટે ઉત્તર દિશા અને પૂર્વ દિશાને હકારાત્મક ઉર્જાવાળી, પોઝિટિવ એનર્જીવાળી દિશા વધારે માનવામાં આવી છે અને તેના કારણે જ તેનો ઉપયોગમાં મહત્વતા પણ દેખાઈ રહી છે। એનું કારણ છે કે મુખ્ય બે પ્રકારની જે ઉર્જા છે તેના બંને દિશાઓમાં સ્ત્રોત છે। જેમ કે ઉત્તર દિશા જે છે ત્યાંથી જૈવિક ઉર્જા એટલે ચુંબકીય ઉર્જાનો સ્ત્રોત છે કે જે આખા શરીરને, જગ્યાઓને, પૃથ્વીને એ બધાને એક પ્રકારે સમરસતામાં રાખે છે અને તેના કારણે જ પૃથ્વી જે છે તેનું પણ પરિભ્રમણ થતું હોય છે। આપણે જાણીએ છીએ કે પૃથ્વીમાં પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, તો આ પ્રકારે જૈવિક ઉર્જા હોય છે અને પૂર્વ દિશા, પૂર્વ દિશામાંથી પ્રાણ ઉર્જા જે સૂર્યની ઉર્જા જે છે જે સમગ્ર સૃષ્ટિને જીવન આપવા માટે કારણભૂત છે। આપણે જાણીએ છીએ કે જો સૂર્ય ના હોય તો પૃથ્વી પર જીવન શક્ય જ નથી, એટલે આ બંને ઉર્જા જે છે તેનું યોગ્ય સમન્વય અને સંતુલન થાય તો તે સફળતા અનુકૂળતા આપે છે, માટે જ આ બંને દિશામાં ઢાળ કે નીચાણ જરૂરી છે। જાણીતી પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અમિતભાઈ છે। અમિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો। મારો પ્રશ્ન છે 3/2/1979, ફરીથી જણાવશો એકવાર? 3/2/1979 સવારે 7 વાગે। જી, જન્મસ્થળ જણાવો। જન્મસ્થળ તળાજા। પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એટલે નવું મકાન લેવાનો યોગ છે ભાઈ કે કોઈ નવું છે? હા, તો શું તકલીફ આવે છે ભાઈ? સારું, ચાલો જોઈએ કુંડલી પ્રમાણે શું છે કે યોગમાં એમ કહેવાય છે ને કે
મકાન એ જીવનમાં ખૂબ મહત્વની વસ્તુ છે. આપણે ત્યાં ત્રણ મુખ્ય આવશ્યકતા ગણાતી હતી, રોટી કપડા ઓર મકાન જેવી વાત હતી, જોકે હવે મોબાઈલ પણ તેમાં ઉમેરો થઈ ગયો છે. પણ મકાન એ જીવનમાં ખૂબ મહત્વનું છે. ઘણા બધા વ્યક્તિઓ હોય છે જેની પાસે પૈસા હોય, બધી વ્યવસ્થા હોય, તો પણ મકાન પોતાના નામે નથી કરી શકાતા. અને ઘણા વ્યક્તિને જો સહજ રીતે વ્યવસ્થા હોય કે ના હોય, પણ ઘણા એક મકાન, બે મકાન, ત્રણ મકાન બી હોય છે. ઘણી વારમાં એવું પણ બને છે કે મકાન તમે તમારા નામે લો તો ખૂબ ફળે, અને ક્યારેક મકાન લીધા પછી તકલીફો પણ શરૂ થાય છે. એટલે કુંડળીમાં યોગ છે કે નહીં તે જોવાનું સમજવાનું છે. હવે કુંડળીમાં જો વાત કરીએ, મકર લગ્નની કુંડળી આવે છે. અત્યારે હાલ તમારા મકાનના સ્થાનમાંથી જ ગુરુ મહારાજ અને રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. ઓક્ટોબર મહિના સુધી હજી રાહુ હોવાને કારણે થોડુંક ચિંતા અથવા તમને તણાવ આપી શકે એવું છે, અને ઉતાવળ નિર્ણય પણ ન લેતા ઓક્ટોબરથી મે મહિના સુધીનો જે સમય છે તે ઉત્તમ છે. તેમાં પ્રયત્ન કરશો તો અનુકૂળતા વધી શકશે. ખાસ એક વસ્તુ કરવાની છે, મંગળ ગ્રહ છે તેના જપ અને દાન કરાવવા અને શાંતિ કરાવી બહુ જરૂરી છે. ઘર માટે મંગળ ગ્રહ અને શનિ આ બંનેનું ખૂબ મહત્વ છે. અને આપની કુંડળીમાં મંગળ ગ્રહ છે તે અસ્તનો છે, નબળો છે, એટલે ક્યાંક પ્રતિકૂળતા આપે છે. અત્યારે હાલ આપણે દશા જે મહાદશા કહેવાય તે પણ મંગળની ચાલી રહી છે. અનેક દર્શક મિત્ર જોડાય છે. સરોજબેન છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી તારીખ 27/10/46 છે. હું સિનિયર સિટીઝન છું. મને ડાબા સમય જણાવો. આપનો જન્મ સમય જણાવો. જન્મ સમય સાંજે. સાંજે કેટલા વાગે? 7 વાગે. જન્મ સ્થળ? ખેડા પાસે, ડાકોર, ઠાકરા. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે ડાબા હાથનો ખભો દુખે છે ને, તો મટશે કે નહીં મટે? કેટલા સમયથી દુખે છે બેન? તમારી 27 ઓક્ટોબર 1946 તારીખ છે ને, અને 7:30 વાગે જન્મ હોય, તમારી રાશિ વૃશ્ચિક રાશિ આવે છે બેન, બરોબર? એટલે વૃશ્ચિક રાશિ ગણવાની. ડોક્ટરે બતાવ્યું તમારા ખભા માટે? ડોક્ટરે બતાવ્યું શું કીધું? ડોક્ટર પ્રશ્ન સમજવો બહુ જરૂરી છે આમાં, કારણ કે તકલીફોનું મૂળ કારણ સમજીએ. કોઈ પણ પ્રશ્ન હોય તેનું કારણ સમજો તો જ તેનો ઉત્તર કે ઉકેલ મળી શકે, કારણ કે કાર્ય કારણનો હંમેશા સંબંધ હોય છે. હવે એટલા માટે મેં પૂછ્યું કે હાથ દુખે છે પણ શું કારણ છે? હાથ દુખતો હોય તો ફ્રોઝન શોલ્ડર પણ થયેલો હોય છે, મસલ સ્ટ્રેચ થઈ ગયા પણ હોય છે, ઉંમરને કારણે વીકનેસ પણ હોય છે, અને ક્યારેક હાર્ટની તકલીફ હોય તો પણ મોટાભાગે ડાબો હાથ છે તેમાં પણ દુખાવો બતાવતા હોય છે. આમ ઘણા બધા કારણો હોય છે. એસ્ટ્રોલોજીનો બહુ મોટો એક વિભાગ છે, તેને આપણે મેડિકલ એસ્ટ્રોલોજી કહીએ છીએ, જે આમાં સમન્વય થતો હોય છે. ઉંમરની અસર ચોક્કસ દરેક વ્યક્તિ થાય. આપણો 46માં જન્મ છે એટલે આપ તો 70ના દાયકો વટાવી ચૂકેલા છો, એટલે પણ તેમ છતાં જોઈ લઈએ આપણે અત્યારે કેવી દશા ચાલી રહી છે. હાલ શનિ મહારાજનું પરિભ્રમણ શરૂ થયેલું છે અને તમારા ડાબા ખભાના સ્થાનમાં જ છે. કુંડળીમાં દરેક ભાવ સ્થાન છે ને તમારા શરીરના અલગ અલગ ભાગોનો નિર્દેશ કરતા હોય છે. તે પ્રમાણે શનિ મહારાજની જ અસર દેખાઈ રહી છે, એટલે ક્યાં તો મસલ્સ તમારા જકડાઈ ગયા હોય, નબળા થયા હોય, ક્યાં લોહીનું પરિભ્રમણ થોડું ઓછું થયું હોય, બે વસ્તુ બની હોય. તો એક તો તમે તેલ માલિશ કેવો ઉપયોગ કરો જેનાથી શનિ છે તેને એક્ટિવેટ થતો હોય છે. બીજું કે શનિના દાન કરો. આમ પણ તમારી વૃશ્ચિક રાશિ છે, વૃશ્ચિક રાશિને 2.5 વર્ષની નાનીપણોથી ચાલે છે, એટલે શનિના દાન કરો, બને તો પીપળાની પ્રદક્ષિણા કરો, જળ ચડાવો, એ આપના માટે સારું રહેશે. અનેક દર્શક મિત્ર જોડાય છે. દિવેશભાઈ છે. દિવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 31 જાન્યુઆરી 1967. જન્મ સમય જણાવો. સોરી, 17 જાન્યુઆરી, ડેટમાં ભૂલ છે. 17 જાન્યુઆરી 1967. જી. જન્મ સમય? બપોરના 12:32. જન્મ સ્થળ? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મકાન કે પ્રોપર્ટીનો યોગ દેખાય છે કે કેમ? અને પ્રોપર્ટી લેવી તો મકાન, દુકાન કે ઓફિસ,
તમારા નામે અત્યાર સુધી કોઈ ઘર કે મકાન છે ખરું ભાઈ? હા જી. અને મોટું ઘર છે? સારું સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કે છે. હવેના સમયમાં જોવા જઈએ તો ચંદ્રની દશા ચાલી રહી છે તમારી, જે 2027 સુધી છે. ચંદ્ર દ્વાદશ સ્થાનમાં શનિ સાથે એમ કહેવાય કે વિષયોગ બનાવી રહ્યો છે, થોડુંક નિર્ણય લેવામાં ધ્યાન રાખવું પડે તેવું છે. સૂર્ય મહારાજની ઉપાસના તમને લાભ આપી શકશે. હજી થોડોક એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે, બળવાન યોગ નથી તમારા માટે એટલું હું કહી શકું, પણ પ્રયત્ન આપ કરી શકો તો યોગ તમારા માટે સારો છે. પ્રોપર્ટી માટે એમ કહેવાય કે ઓફિસ કે એવું કહી લો તો એ વધારે સારું છે એવું અત્યારે હાલના સંજોગો સૂચવી રહ્યા છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. પ્રતાપભાઈ છે, પ્રતાપભાઈ આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી છે ભાવિકાબેન અને એનો બર્થ છે 9/8/84. જી, જન્મ સમય? જન્મ સમય રાતે 4:30 અમદાવાદ. જી, અમદાવાદ. હા, પ્રશ્ન જણાવો. પ્રશ્ન શું પૂછવા માંગો છો? પ્રશ્ન જણાવો. બસ હવે એનું નવું આગળનું વર્ષ કેવું રહેશે, એમ આગળનું જીવન શું કરે છે તમારી દીકરી? મારી દીકરી ઘરકામ કરે છે. લગ્ન થઈ ગયા છે ને? આજે આ લગ્ન થઈ ગયા છે, આજે એનો બર્થડે છે. હા હા, એવા સરસ, એટલા માટે છે. બહુ સરસ, ચાલો સૌથી પહેલા તો આપણી દીકરી ભાવિશાબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર તેમના માટે ઉત્તરોત્તર સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે, જીવનમાં કંઈક કરી શકે એવું કંઈક પ્રેરણા આપે ઈશ્વર, તેવી આપણે એમને પ્રાર્થના કરીએ છીએ. આવનારા સમયની વાત કરીએ, ચોક્કસ દરેક વ્યક્તિએ જાણવું જોઈએ ભવિષ્ય કેવું છે, પણ ખાસ ભવિષ્ય કઈ બાબતમાં જાણવું છે અગત્યનું છે ભાઈ, એટલે મેં પ્રશ્ન કર્યો. સામાન્ય જાણવાનો શું અર્થ નથી, કારણ કે કુંડળીમાં 100 બાબત જાણી શકાતી હોય છે. હવે તમારે એક્ઝેક્ટ શું જાણવું છે સ્વાસ્થ્ય બાબતે? હવે તેઓ કોઈ કાર્ય કરતાને ઘરકામ કરે છે, બરોબર છે, તો કાર્ય બાબતે પણ કોઈ વિશેષ જાણકારી નથી મેળવવાની. હા, આવનારો સમય પ્રતિકૂળ છે કે અનુકૂળ તે સમય ચોક્કસ જાણી શકીએ. અત્યારે હાલ જો દશાની વાત ચાલે કે રાહુની દશા ચાલી રહી છે, એ થોડી મધ્યમ કહી શકાય, પ્રતિકૂળતા આપી શકે તેવું છે. અને શનિ મહારાજનું જે પરિભ્રમણ છે તે ભાગ્યસ્થાનમાં થઈ રહ્યું છે, એટલે ભાગ્ય થોડુંક નબળું થાય, એ વાત સાચી છે, પણ લાભસ્થાન સારું છે, એટલે જે મહેનત કરે તેનું ફળ સારું મળશે. આજે આવનારો એક વર્ષનો સમય છે તે ઉત્તમ છે, એટલે જો કોઈ સારું કાર્ય કરવાનું વિચારતા હોય, શુભ કાર્ય, તો પણ એ થઈ શકશે તેમના માટે. ગણપતિ દાદાની ઉપાસના કરવી એ એમના માટે સારું રહેશે. જી જી, હસીદભાઈ રાશિફળની વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ વૃષભ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિ કે જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે, એટલે એ દિશામાં થોડું વિશેષ પ્રવૃત્તિ જરૂર કરી લેજો. નવા કોઈ આયોજન કરવાના હોય તો તે પણ સફળ થઈ શકે તેમ છે, અને ખાસ કે પોતાનો ધંધો રોજગાર હશે તો તેમાં આજે સફળતા મળી શકશે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ, ભાઈ આપના માટે તમારા જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા રહે તેવો દિવસ છે, એટલે પ્રોપર્ટી રિલેટેડ કોઈ એક્ટિવિટી કરવી હોય, ઘર બાબતે ઘરમાં કઈ નવી વસ્તુ લાવી હોય, રિનોવેટ કરવું હોય કે રિપેર કરાવવું હોય, ચોક્કસ આજે કરવાની શરૂઆત કરવી જોઈએ. રચનાત્મક કાર્યો, સંશોધનના કાર્યોમાં આજે સફળતા છે, અને ખાસ નોકરિયાત વર્ગ હોય તેને લાભ છે, એટલે કે સેવાકર્મી હોય, દલાલીનું કામ કરતા હોય, કન્સલ્ટન્ટ હોય, તેના માટે દિવસ અનુકૂળ છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. કાયદાકીય બાબતોમાં આજે અડચણ દેખાઈ રહી છે, એટલે કોર્ટ કચેરી કેસના મામલામાં બને તો આજે દૂર જ રહેજો. કોઈ ડેટ કેવું હોય, તારીખ બારીખ, તો આગલી તારીખ લઈ લેજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગી રહી શકે, સાચવવું જરૂરી છે. જોકે સારી વાત એ પણ છે કે તમારી જાત પર મુસ્તાક રહેજો, આજે તમારી આવડતથી સફળતા મળવા જઈ રહી છે. હસીદભાઈ તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ તમારી પાસેથી જાણીશું. ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ રાશિફળની જો વાત કરીએ, કર્કશી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ રોકાણો જે ફળદાયી બનશે, પછી મહેનતના હોય કે પૈસાના, જે પણ રોકાણ કરશો આજે તમારું ફળદાયી બનવા જઈ રહ્યું છે.
આજે થોડી સામાજિક વ્યસ્તતા રહેશે અને તે તમારા માટે જરૂરી છે. અને સારી વાત એ પણ છે કે દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે વાત કરીએ તો થોડો ઉત્સાહમાં આજે વધારો થાય તેવો દિવસ છે. તમને આજે પોઝિટિવિટીનો અનુભવ થશે. જે પણ કાર્ય કરશો તેમાં અપેક્ષા પ્રમાણે તમને એના રિઝલ્ટ મળી શકે, તેની કદર થઈ શકે તેવું છે. આજે મુલાકાત, ચર્ચા, મીટિંગ એ લાભદાયી રહેવાની છે. હવે વાત કરીશું કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે થોડો થાકનો અનુભવ થાય તેવું બને, એટલે ગજા બહારનું કામ ન કરતા, એમ કહેવાય ચાદરથી બહાર પગ નહીં લાંબા કરવાના, થાય એટલું કામ આજે કરજો. અમુક દિવસે એવા હોય કે જેમાં સંતોષ રાખવાનો હોય છે. આજે કોઈ પણ પ્રકારે ઉતાવળી પગલું ન ભરતા, એમાંય ખાસ કરીને જો અગત્યના કે મહત્વના કોઈ નિર્ણય લેવાના હોય તો વેઇટ એન્ડ વોચ કરજો, અથવા કોઈ અનુભવી કે જે તે વિષયના એક્સપર્ટ હોય તેની સલાહ લઈને આગળ વધજો. સંતાનો પ્રત્યે થોડું ધ્યાન આપવું જરૂરી છે. જી, હવે વાત કરીએ તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. મનોરંજન તરફ વન મળે, મન વળશે, આજે થોડું બનશે કે આયોજનમાં ફેરફાર થાય, કંઈક વિચારશો, કંઈક થશે, કંઈક એવું બની શકે. કૌટુંબિક વિવાદનો પણ આજે કોઈ ઉકેલ મળી શકશે. હવે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર છે ન અને ય. સંયમ જરૂરી છે, વધુ પડતો ઉત્સાહ આજે આ થઈ શકે તેમ છે, તેનાથી બચવું જ પડશે. ખર્ચામાં ક્યાંક વધારો દેખાઈ રહ્યો છે, હા પોતાનો વ્યવસાય હશે તો તેમાં લાભ દેખાઈ રહ્યો છે. ધનુરાશિ, જેના નામાક્ષર છે ભ ધ ફ અને ડ. થોડુંક ખાનપાનમાં સાચવવું પડે તેવો દિવસ છે, નહીં તો સ્વાસ્થ્ય પર અસર પડી શકે. હા, સારી વાત એ છે કે વિરોધીઓ પર વિજય મળે તેવું છે અને ક્યાંક સામાન્ય આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જયશ્રીબેન છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારે જય માટે પૂછવું છે. 31/10/95 જન્મ સમય? જન્મ સમય સાંજના 4:15. જી, જન્મ સ્થળ? એછવાડા, સુરેન્દ્રનગર જિલ્લો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે મારે 8 વર્ષે કેનેડા થી આવે છે, તો મારે પૂછવું હતું કે કોઈ બીજી ઘાત કે જેવું એનામાં છે ને, શું શું મારે ઓલું પ્લેનમાં આવવાનો ને, એટલે થોડું બીક રહે આમ. તારીખ રાખવી કે ના રાખવી? 10મા મહિનાની 16 તારીખે નીકળવાનો છે ત્યાં. એ તો બેન જોવું પડે, એમાં સમય લાગે, પણ એ બધું પંચાંગ દિવસ જોવો પડે. પણ ઓવરઓલ કહી શકીએ સમય કેવો ચાલે છે એમના આવવા માટે, એટલું ચોક્કસ કહી શકાય. 10મા મહિનામાં આવી રહ્યા છે તો રાહુ મહારાજ બદલાવાની તૈયારીમાં હશે અને મધ્યમ યોગ છે, બહુ ચિંતાનું કોઈ વિશેષ કારણ નથી. શનિ મહારાજની ઉપાસના કરવાનું ચાલુ રખાવડો, શનિના દાન કરાવો, કારણ કે એમને 7:30 થી 9:30 ચાલે છે, એટલે એવા સમય આવું જ્યારે હોય વિશેષ મહત્વનું કોઈ કાર્ય, તો શનિના દાન કરવા એ એના માટે વિશેષ રહેશે. પીપળાને જળ ચડાવો, તેના વતી તમે દાન કરી શકો તો પણ ચાલશે. જી જી, હવે વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે. હવે વાત કરીએ મકર રાશિ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આજે આવકની તકો મળે તેમ છે અને ઝડપી લેજો, અને આજે કાર્યક્ષેત્રે ફોકસ રાખવાનું છે, નહીં તો પરિવારના ક્ષેત્રે તો ક્યાંક આજે ઘર્ષણ થાય, માટે થોડો વાણી અને વ્યવહારમાં સંયમ રાખી લેજો. વાહન ચલાવતા પણ થોડું ધ્યાન રાખવું પડશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ સ શ અને શ. આજે ધાર્મિકતા વધે તેવો દિવસ છે, ક્યાંક ધાર્મિકતા વધશે, આધ્યાત્મિકતા વધશે અને વિદેશના કોઈ કાર્ય હશે તેમાં પણ અનુકૂળતા દેખાઈ રહી છે. ખર્ચામાં ધ્યાન રાખવું પડશે, ખર્ચા ક્યાંક કાબુ બહાર જઈ શકે તેમ છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ ચ જ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ માટે ખાસ ધ્યાન રાખવાનું કે બિનજરૂરી રોકાણ ટાળવાના છે, પ્રોપર બજેટ પ્લાનિંગ કરીને આગળ વધજો. જીવન સાથે સાથે ક્યાંક તણાવ ચાલી રહ્યો છે, પણ ઉતાવળે ઉકેલનો પ્રયત્ન કરતા ધીમે ધીમે બધું ઠરીઠામ થઈ જશે. કાર્યક્ષેત્રે દિવસ સારો છે, પ્રગતિ આપવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.